હરિયો શ્રીરામ અંબગ્ન. મારું નામ અદિતિ દેસાઈ છે. હું પુનિત નગર અમદાવાદ સેન્ટરમાંથી છું. આપણે સૌ જાણીએ જ છીએ કે લગભગ 2 વર્ષથી આખું વિશ્વ કોરોનાની મહામારીમાંથી ગુજરી રહ્યું છે. આપણે પણ બધાને ખૂબ કડવા અનુભવ થઈ રહ્યા છે. પરંતુ આપણે આ પરિસ્થિતિમાં એક જ આપણો સહારો હતો, તે આપણા પરમ પૂજ્ય બાપુ, જેમણે ડગલે ને પગલે આપણા બધાની રક્ષા કરી. આજે હું તમને મારો એક અનુભવ જણાવીશ. માર્ચ 2021માં મારી બેસ્ટ ફ્રેન્ડ ભાર્ગવી, જે મુંબઈમાં રહે છે, મારી સાથે સ્કૂલ કોલેજમાં હતી. બાળપણથી અમે બંને ફ્રેન્ડ્સ છીએ. એને કોવિડ થઈ ગયો અને એ ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતી, આઈસીયુમાં હતી લીલાવતી હોસ્પિટલમાં. એની મને જાણ થઈ, હું ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ. મને ખબર ના પડી શું કરવું જોઈએ. પરંતુ મુશ્કેલીના સમયમાં એક જ આશાનું કિરણ, એટલે આપણા બાપુ. અને તરત જ મેં દત્તાત્રેય તારક આરાધનાનું બુકિંગ કરાવ્યું અને એને માટે રામા રામાની માળા, હનુમાન ચાલીસા બધું ચાલુ કરી દીધું. પરંતુ મને જાણ થઈ કે આ પૂજા કરવામાં તો લગભગ 1 મહિનાનું લાંબુ વેઇટિંગ છે. પણ ખબર નહીં, બાપુને ખબર પડી ગઈ કે ભાર્ગવીને આ પૂજાની તરત ને તરત જરૂર છે. એટલે બાપુએ જાણે પોતે જ 2-3 દિવસમાં જે પૂજા કરાવી આપી, અને તે પણ 24 માર્ચે, આપણા પરમ પૂજ્ય સુચિત દાદાની બર્થડેને દિવસે. અને તમે માનશો નહીં, પણ 3-4 દિવસમાં જ ભાર્ગવીની હેલ્થ ખૂબ જ સારી થવા માંડી. આઈસીયુમાંથી બહાર આવી ગઈ અને બાપુએ એને બચાવી લીધી. એ જે મારી ફ્રેન્ડ છે, એ બાપુ ભક્ત પણ નથી. ન તો એણે કોઈ દિવસ બાપુ વિશે સાંભળ્યું છે, ન તો એણે કોઈ દિવસ બાપુની આરાધના કે પૂજા કરી છે કે દર્શન કર્યા છે. છતાં પણ બાપુએ એની મદદ કરી. એ અમારે માટે એક ચમત્કારથી ઓછું કંઈ જ ન હતું. તે માટે અમે બાપુનો ખૂબ જ આભાર માનીએ છીએ અને આશા કરીએ છીએ કે આ જ રીતે જેમ બાપુએ આપણે બધાની રક્ષા કરી છે, એ આગળ પણ આપણે બધા શ્રદ્ધાવાનોની રક્ષા કરતા રહે, એ તો આપણને બધાને ખાતરી છે જ. આજ મારો અનુભવ હું તમને જણાવવા માંગતી હતી. અને બીજું એ કે આપણે જે દૈનિક ઉપાસના કરીએ છીએ બાપુની, ઓનલાઈન ઉપાસના જે આજ દિન સુધી કરી રહ્યા છીએ, એમાં સ્વસ્તિક્ષેમ સંવાદ દર ગુરુવારે અને શનિવારે મોટી આઈ સાથે, એ આપણું જાણે એક ચાર્જિંગ છે, જે આપણને બાપુએ ઘરે બેઠા જ કરાવી આપ્યું છે. એ માટે પણ બાપુને ખાસ સંભગ્ન. અને લોકડાઉન સમયે આપણે બધા જ જે દૈનિક પઠણ પણ કરતા હતા, તેણે પણ આપણને ખૂબ જ હિંમત આપી અને આપણને બધાને આ કપરા સમયમાંથી નીકળવાનું એક જાણે સાધન આપ્યું. હરિઓમ શ્રીરામ અંબગ્ન.